એને પૈસા લે કેવી રીતે બધું જાત જાત ભાષણ તો આપણે વાંચો તો મજા આવે એવું બધું બોલ્યા છે મેં કોઈ ભાઈ મારે તો આ રસ્તે જવું છે તમે મદદ કરો તો સારું ના કરી મદદ પણ આપણે ગયા કારણ જનતાએ મદદ કરી છે ને પણ આ તોફાન શું કરવા મચાવતા હતા સાહેબ એમને વિધવાની ચિંતા નહોતી જ્યારે અમે પોસ્ટ ઓફિસમાં ફોટો પહેચાન આ બધી વ્યવસ્થા ઊભી કરી ત્યારે તો આ ડિજિટલની દુનિયા એટલી બધી પહોંચી નહોતી તમને આશ્ચર્ય થશે સેંકડો વિધવા એવી મળી કે જે દીકરીનો જન્મ જ નહોતો થયો ને વિધવા થઈ ગઈ હતી ને પેન્શન જતું હતું હવે આ કોના ખાતામાં જતું હશે તમને ખબર પડી હશે એટલે કાગા રોડ થાય કે ના થાય આ બધા બુચવન કરી દી એટલે તકલીફ તો પડે ને ભાઈ આજે ટેકનોલોજી નો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે માધ્યમ સે બિતે 8 સાલ મે तेईस लाख करोड़ रुपए से अधिक सीधे लाभार्थियों के बैंक खाते में भेजे गए हैं इस टेक्नोलॉजी की वजह से देश के दो लाख तेईस हजार करोड़ रुपए, यानी करीब करीब सवा दो लाख करोड़ रुपए, जो किसी और के हाथ में गलत हाथ में जाते थे वो बच गए हैं दोस्तों साथियों डिजिटल इंडिया अभियान ने जो एक बहुत बड़ा काम किया है वो है शहर और गांव के बीच की खाई को कम करना हमें याद होगा शहर में तो फिर भी कुछ सुविधा थी गांवों के लोगों के लिए तो हालत और भी मुश्किल भरे थे गांव और शहर की खाई भरेगी इसकी भी कोई कल्पना भी नहीं कर सकता था गांव में छोटी से छोटी सुविधा के लिए भी आपको ब्लॉक तहसील जिला हेडक्वार्टर के दफ्तरों के चक्कर लगाने पड़ते थे ऐसी सारी मुश्किलों को भी डिजिटल इंडिया अभियान ने आसान बनाया है और सरकार को नागरिक के द्वार पर उसके गांव घर और उसकी हथेली में फोन पर लाकर खड़ा कर दिया है गांव में सैकड़ों सरकारी सेवाएं डिजिटली देने के लिए पिछले आठ वर्ष में चार लाख से अधिक नए कॉमन सर्विस सेंटर जोड़े जा चुके हैं आज गांव के लोग इन केंद्रों से डिजिटल इंडिया का लाभ ले रहे हैं मैं पिछले दिनों दाहोदाहवे तो તો દાહોદમાં બધા મારા આદિવાસી ભાઈ બહેનોને મળવાનું થયું તેમાં એક દિવ્યાંગ કપલ હતું ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર હશે એણે મુદ્રા યોજનામાંથી પૈસા લીધા કોમ્પ્યુટરનું થોડું બધું શીખ્યા અને પતિ પત્નીએ કોમન સર્વિસ સેન્ટર શરૂ કર્યું દાહોદના આદિવાસી જિલ્લાના એક નાના ગામડામાં એ ભાઈ અને એમના પત્ની મને મળ્યા એ મને કહે સાહેબ મારી એવરેજ 28000 રૂપિયા ની આવક છે ગામડામાં લોકો હવે મારતે આ જ સેવા લે છે ડિજિટલ ઇન્ડિયા ની તાકાત જો ભાઈ સવા લાખ સે અધિક કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ સ્ટોર હવે ઈ-કોમર્સ કો ભી ગ્રામીણ ભારત તક લે જા રહે છે એક એક બીજો અનુભવ વ્યવસ્થાઓનો કેવી રીતે લાભ લેવાય મને યાદ છે જ્યારે હું અહીંયા ગુજરાતમાં હતો તો ખેડૂતોને વીજળી બિલ ભરવા માટે તકલીફ પડતી હતી એના પૈસા લેવાની જગ્યાઓ આઠસો કે નવસો હતી મોડો પડે એટલે નિયમ પ્રમાણે વીજળી કનેક્શન કપાઈ જાય કપાઈ જાય ફરી કનેક્શન લેવું એટલે બીજું બાજુ પેમેન્ટ કરવું પડે આપણે ભારત સરકારને એ વખતે વિનંતી કરી અટલજીની સરકાર હતી અટલજીને મેં વિનંતી કરી કે સાહેબ આ પોસ્ટ ઓફિસમાં લેવાનું મન ચાલુ કરી આપો ને વીજળીનું બિલ અમારા ખેડૂતનું પોસ્ટ ઓફિસ વાળા લે એટલું કરી આપો અટલજી મારી વાત માની અને ગુજરાતમાં ખેડૂતોને વીજળીની તકલીફમાંથી મુક્તિ મળી ગઈ હતી વ્યવસ્થાઓ ઉપયોગ કેમ કરાય એવો હમણાં એક પ્રયોગ મેં દિલ્હીમાં ગયા પછી કર્યો આદત તો જાય નહીં આપણે અમદાવાદ સિંગલ ફેર ડબલ જર્ની વાળો ટીવ પડેલી એટલે આપણે રેલવે ની પોતાનું વાઈફાઈ બહુ સ્ટ્રોંગ નેટવર્ક છે એટલે એ વખતે મેં અમારા રેલવેના મિત્રોને કહ્યું આ બે હજાર ની ચૂંટણી ફેલાની વાત છે મેં એમને કહ્યું કે ભાઈ રેલવેના જે પ્લેટફોર્મ છે એના પર વાઈફાઈ મફત કરતો અને આજુબાજુના ગામડાના બાળકોને ત્યાં આવીને ભણવું હોય તો આવે એને વાઈફાઈ મફત મળે એને કનેક્ટિવિટી મળી જાય અને જે વાંચવું હોય ભણવું હોય ભણે તમને આશ્ચર્ય થશે હું એકવાર વર્ચ્યુઅલી કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હતો અનેક લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી રેલવે પ્લેટફોર્મ પર મફત વાઇફાઈ થી કરતા હતા અને પાંચ થતા હતા કોચિંગ ક્લાસમાં જવાનું નહીં ખર્ચા કરવાના નહીં ઘર છોડવાનું નહીં હાથ પડે બાના હાથનો રોટલો ખાવા મળે અને ભણવાનું રેલવેના પ્લેટફોર્મ પરનો ઉપયોગ ડિજિટલ ઇન્ડિયાની તાકાત જુઓ દોસ્તો પીએમ સ્વામિત્વ યોજના શાયદ શહેર કે બહુ કમ લોકો કાઇસ પર ધ્યાન ગયા હૈ पहली बार शहरों की तरह गांव के घरों का मैपिंग और डिजिटल लीगल डॉक्यूमेंट ग्रामीणों को देने का काम चल रहा है ड्रोन गांव के अंदर जाकर के हर घर का ऊपर से मैपिंग करता है मैप बनाता है वो कन्विंस होता है उसको सर्टिफिकेट मिलता है अब उसके कोर्ट कचहरी के सारे झंझट बंद ये है डिजिटल इंडिया की ताकत